સાર્વજનિક ગ્રંથ મંદિરનું ઓપનિંગ કરવામાં આવ્યું પૌરાણિક યુગથી પુસ્તકોને જ્ઞાનનું ભંડાર રહે કહેવામાં આવે છે પુસ્તકો વાંચતા અને તેમાંથી જ્ઞાન મેળવવું એ પરંપરા રહી છે જો કે આજના ડિજિટલ આધુનિક યુગમાં પુસ્તકો વાંચવાનો લોકો ઓછું કરી રહ્યા છે જો પુસ્તકો પુસ્તકોએ માનવીના સાચા સાથી છે અને પુસ્તકોના જ્ઞાનથી લોકો સામાજિક અને ધાર્મિક જ્ઞાન સાથે સાથે આજની ટેકનોલોજીનું જ્ઞાન પણ મેળવી શકે છે તે ઉદ્દેશથી થરાદના ખોરડાની દીકરીએ પોતાના વતનમાં લોકો પુસ્તકો વાંચી શકે એ માટે ગામ માં શ્રી વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિર નામનું પુસ્તકાલય બનાવવા મહત્ત્વનો વિચાર ખોરડા ગામના વતની અને તલાટી તરીકે ફરજ બજાવતા નવીનભાઈને વાત કરી એટલે નવીનભાઈએ ફક્ત પંદર દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દાતાઓએ દાનની અઢી લાખ જેટલી રકમ એકઠી કરી અને પચીસો જેટલા પુસ્તકો વસાવી બનાવ્યું અને તેનું ઓપનિંગ ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ખોરડામાં આ પુસ્તકાલય બનાવવાની ખોરડા ગામ શહેરથી દૂર આવેલ હોય આ લાઇબ્રેરીમાં યુવાનો વિદ્યાર્થીઓ અને વડીલો વિનામૂલ્યે પુસ્તકાલયના પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવી શકશે આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ પૂરતી સગવડ ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કોચિંગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે આ સહયોગથી કરવામાં આવશે રિપોર્ટર હમેરભાઈ સુથાર બનાસકાંઠા